યુનાઇટેડ સ્ટેટ્સની મારી વિઝિટના આટલા વર્ષોમાં ઇન્ફ્લુએન્ઝા મને લાગતો નથી જ્યારે બધે તે ખૂબ ફેલાયેલો હોય છે. આજે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં આ સરળ પ્રક્રિયા તમારી રોગ પ્રતિકારક શક્તિને કેવી રીતે વધારે છે તે બતાવવા માટે અભ્યાસ કરવામાં આવ્યો છે. જો તમે આ વસ્તુઓ કરો તો તમે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો જોઈ શકશો. કાળા તલ ખૂબ જ ભરપૂર છે એન્ટીઓક્સિડન્ટ્સથી. એના સિવાય આયર્ન, કોપર, ઝીંક, વિટામિન બી, ફોલેટ, વિટામિન ઈ અને આ બધી વસ્તુઓનો ભરપૂર સ્ત્રોત છે. વેલ, હું આ રીતે બાબતોને જોતો નથી, પણ કાળા તલ જીવનભર મારા સાથી રહ્યા છે. ખાસ કરીને મારા ટ્રેકિંગમાં, જ્યારે હું એકલો ટ્રેકિંગ કરતો હતો ત્યારે શેકેલા કાળા તલે મને સતત જીવંત, ચાલતો અને ઉર્જાવાન રાખ્યો હતો. તે તમારા કોમલ અસ્થિ અને હાડકાના સાંધા માટે પણ ઉત્તમ છે, હૃદયની તંદુરસ્તી સારી રાખે છે અને તે દક્ષિણ ભારતીય પરંપરાનો એક ભાગ છે. જ્યારે શિયાળામાં દક્ષિણ ભારતમાં એક સાથે ઠંડી અને ગરમીને કારણે ત્વચા ફાટવા લાગે છે તે સમયે આપણે તલનું સેવન કરીએ છીએ. ખાસ કરીને કર્ણાટકમાં એક આખી પરંપરા છે જ્યાં દરેક વ્યક્તિ તલ ખાવાના પ્રોત્સાહન તરીકે એકબીજાના પરિવારો સાથે તલ વહેંચે છે, કેમકે ત્વચાની તંદુરસ્તી અંદર અને બહારથી ખૂબ સારી રહેશે. અને સાથે તલ આયર્નથી પણ ખૂબ જ ભરપૂર છે. તમારામાંથી જેઓ એનિમિયાથી પીડાય છે, ખાસ કરીને મહિલાઓ માટે તલ ખાવા ખૂબ સારી વસ્તુ છે. તે યુવાન સ્ત્રીઓને પણ મદદ કરે છે અને તેમની માસિક પ્રક્રિયાને વધુ તંદુરસ્ત બનાવે છે. કળથી એ દાળ પૈકીની એક છે. તે પૃથ્વી પર જોવા મળતી સૌથી વધુ પ્રોટીન યુક્ત દાળ છે. તે ખૂબ શક્તિદાયક છે, તેથી જ રેસના ઘોડાઓને આ ખવડાવવામાં આવે છે, જેને આજે હોર્સ ગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. બજારમાં તેને દુર્ભાગ્ય હોર્સ ગ્રામ કહેવામાં આવે છે. તેને કુળ્લુ તમિલમાં અને અન્ય ભાષાઓમાં હુરુલી અને તેલુગુમાં ઉલાઉલુ કહેવાય છે. તો આ ખૂબ સારી બાબત છે, તેને અંકુરિત કરવું સારું છે. જો તમે તેને અંકુરિત કરો તો તમે તેને વધુ સરળતાથી પચાવી શકો છો. તમે તેને તમારા રૂમમાં એક વાટકામાં રાખી શકો છો. એક સફેદ કાપડ લો, તેને લગભગ 6-8 કલાક પાણીમાં પલાળી રાખો, પછી તેને કપડામાં બાંધી રાખો. લગભગ 3 દિવસમાં તે અંકુરિત થશે. જો તે અંકુરિત થાય છે તો તમે તેને કાચા ખાઈ શકો છો. જો તે બીજમાંથી 1/2 ઇંચ બહાર આવે છે તો તમે તેને કાચા ખાઈ શકો છો. તેને ખૂબ ચાવીને ખાવા પડે છે. તમે તેને ચાવીને ખાઓ, તે ખૂબ સારું છે. હવે આનાથી શરીરમાં ગરમી વધશે. આજે સૂર્ય ઉગ્યા પછી, ધારો કે આજે તમે કોલ્ડ પીઓ છો અથવા ખાઓ છો અને જો તમને ખૂબ ગરમી લાગે તો પછી તમારે લીલા મગ ખાઈને તેને સંતુલિત કરવું જોઈએ. ફણગાવેલા લીલા મગ સિસ્ટમને ઠંડુ કરશે. તમે જોશો કે તમારી આંખની કીકી ગરમ છે અથવા તમે પેશાબ કરવા માંગો છો. આ રીતે સિસ્ટમમાં અતિશય ગરમી છે તે જાણશો. તમે પેશાબ કરવા માંગો છો તે ભરાઈ ગયો છે, પણ તે બહાર આવશે નહીં, તે દુખશે. તેનો અર્થ એ છે કે વધુ પડતી ગરમી છે. જો આવું થાય તો તમે માત્ર પેઠાનો જ્યુસ પીઓ અથવા થોડા લીલા મગ ખાઓ અથવા થોડું એરંડિયાનું તેલ લો અને તેને અમુક ખાસ જગ્યાએ લગાવો, તેને નાભીની અંદર અથવા અનાહત, વિશુદ્ધિ, આ સ્થાન અને કાનની પાછળ, આ બે જગ્યાએ લગાવો. જો તમે તે લગાવો તો તરત 5 મિનિટમાં સિસ્ટમ ઠંડુ થઈ જશે. બાથરૂમમાં જાઓ, બધું જ સરળતાથી થઈ જશે. આજે કેટલી અને શું શરીરની જરૂરિયાત છે આ બાબતે બસ જાગૃત રહેવું. યુનાઇટેડ સ્ટેટ્સની મારી મુલાકાતોના આટલા વર્ષોમાં ઇન્ફ્લુએન્ઝા મને લાગતો નથી જ્યારે તે બધે ખૂબ ફેલાયેલો હોય છે. સરળ વસ્તુ બસ આ છે: ગરમ પાણી, થોડું મધ, થોડી હળદર અને જો શક્ય હોય તો તેમાં થોડો ફુદીનો કે ધાણા, અને દર 3 કલાકે જો તમે તેને પીશો તો તમને શ્વસનતંત્રને લગતા ઇન્ફેક્શન થશે નહીં, કેમ કે આ તમામ ઇન્ફેક્શન પહેલા તમારા ગળામાં રહે છે અને પછી તે શ્વસન માર્ગમાં જાય છે. પણ જો તમે આ પદાર્થો મધ, હળદર અને ધાણા અથવા ફુદીના સાથે ગરમ પાણી પીઓ,
then that goes into the stomach. પછી તે પેટમાં જતા રહે છે અને ત્યાં તે ખૂબ અસરકારક નથી. તે તમને વધુ નુકસાન પહોંચાડી શકશે નહીં. તેનાથી મને મદદ મળી છે. હું બસ તમને દાદીના નુસખા કહી રહ્યો છું, મેડિકલ વાત નથી, ઠીક છે? પણ તે કામ કરે છે. તેણે મારા દાદી માટે કામ કર્યું અને મારા માટે પણ. જો તમે ગૂસબેરી અથવા આમળા અથવા નલ્લીકાઈને મધમાં થોડીક તોડેલી મરી, કાળા મરી અથવા લીલા મરી સાથે રાતભર પલાળી રાખો. લીલા મરી તમારામાંથી જેઓ અન્ય દેશોમાં છે તેમના માટે કહું છું, લીલી મરીનો અર્થ મરચું નથી, તેનો અર્થ છે કાચી મરી. મરીના દાણા જ્યારે તે કાચા હોય, જે કદાચ તમે દુનિયાના મોટાભાગના દેશોમાં ન જોયા હોય, અહીંથી અમારા માટે સામાન્ય છે, તે ઉપલબ્ધ છે, તો તેને મધમાં પલાળી રાખો. દરરોજ લગભગ 3 ચમચી દિવસમાં 3 વખત લો. તે શ્રેષ્ઠ કામ કરે છે. જ્યારે તમે ખાલી પેટ હો ત્યારે આ બધી વસ્તુઓ શ્રેષ્ઠ રીતે કામ કરે છે. ખાલી પેટે સૌપ્રથમ તમારે તે વસ્તુ લેવી જોઈએ. જો તમે આ વસ્તુઓ કરો તો તમે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો જોઈ શકશો. ઇમ્યુન સિસ્ટમ. હું કહીશ કે 4-5 અઠવાડિયામાં વ્યક્તિ પોતાની રોગ પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર સુધારો જોઈ શકશે. આજે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં તે બતાવવા માટે અભ્યાસ કરવામાં આવ્યો છે કે સિંહ ક્રિયા નામની આ સરળ પ્રક્રિયા તમારી રોગ પ્રતિકારક શક્તિને કેવી રીતે વધારે છે, તમારા ફેફસાની ક્ષમતાને પણ સુધારે છે અને ચોક્કસપણે સિસ્ટમમાં ઓક્સિજન વિતરણની રીતમાં ફેરફાર કરે છે. આ એક પ્રકારની પ્રક્રિયા છે જે એક બાજુ રોગ પ્રતિકારક શક્તિને વેગ આપશે, બીજી બાજુ તમારા શ્વાસને ચોક્કસ રીતે સામેલ કરે છે. ધારો કે તમે આજે તે કરવાનું શરૂ કરો. 1 અઠવાડિયા પછી જો તમને તે કરવામાં થોડી મુશ્કેલી જણાય તો તમે સ્પષ્ટપણે જાણી શકશો કે તમને શ્વસન સંબંધી કંઈક સમસ્યા છે. અન્ય લક્ષણો દેખાય તે પહેલા જ, અન્ય લક્ષણો કે જેને તમે સામાન્ય રીતે મેડિકલી ઓળખો તે પહેલા પણ તમે જોશો કે જ્યારે કોઈ પ્રકારની શ્વસન સંબંધી સમસ્યા હશે ત્યારે તમે આ અભ્યાસ કરી શકશો નહીં. જો તમે દરરોજ દિવસમાં 2 વાર અભ્યાસ કરો તો તે રોગ પ્રતિકારક શક્તિને વધારશે, પણ સાથે જ તે તમને કહેશે, તે એક ટેસ્ટ જેવું છે, જો તમે અચાનક એક દિવસ તે ન કરી શકો તો તમે જાણી જશો કે તમારા શ્વસન તંત્રના કાર્યમાં કંઈક ખોટું છે.